परम गुरु पाठशाला संकुल सत्केवल विद्या मंदिर सारसा। हूँ पंकज भाई परमार आपनों स्वागत करूँ छू। आज आप धोरण 10 में गणित विषय में स्वाध्याय 5.2 ने कंटीन्यू करशू। आ अगौ आप प्रश्न नंबर 1 अने प्रश्न नंबर 2 नी बात करी छे, बराबर छे। तो हवे आप प्रश्न नंबर 3 અહીંયા આપણે પ્રશ્ન નંબર 2ની વાત બાકી છે, તો આપણે પ્રશ્ન નંબર 3 એ 2 ફરી આપણે લઈ લઈશું, પ્રશ્ન નંબર 3 લઈએ। તો નીચેના સમાંતર શ્રેણીમાં ખાલી ખાના પદ શોધો, બરાબર છે। આ જે સમાંતર શ્રેણીઓ છે દરેકે દરેક સમાંતર શ્રેણીના આપણે જે ખાલી સ્થાન છે એ ખાલી સ્થાનમાં કયું પદ આવશે, કે જેમ કે આ 1, 2 અને 3 એટલે કે આ A1, A2, A3, તો A2 પદ શોધવાનું બાકી છે। આ A1, A2, A3, A4, તો A1 અને આ A3 તો એ પદ બાકી છે, તો આ પદ આપણે અહીંયા શોધવા છે। તો પહેલું લઈએ 2-26। તો જો તો આપેલ સમાંતર શ્રેણીની વાત કરીએ તો આપણે અગાઉ જોઈ ગયા હતા કે DM-DN છેદમાં M-N બરાબર, એટલે સોરી AM- આવું એક સૂત્ર આપણે જોયું હતું, D બરાબર AM-AN AN ભાગ્યા M-N। આ સૂત્ર એટલે કે આ એમ નંબરનું પદ, આ N નંબરનું પદ અને આ પદોનો બાદબાકી, બરાબર છે। તો એ આ બસ આનાથી આપણે સામાન્ય તફાવત જાણી શકીએ છીએ, બસ એ સામાન્ય તફાવતનો સૂત્રનો જ ઉપયોગ અહીંયા આપણે કરશું। જેમ કે આ A1 છે અને આ A3 છે, તો A1 તો અહીંયા સૂત્ર કંઈક આવું મળશે, જેવો તો A1 એટલે કેટલા, સોરી AM આપણે મોટામાંથી નાનું બાદ થાય એટલે 26 લઈશું, એટલે A3-A1 છેદમાં 3-1 બરાબર A3 કેટલા, 26 માઇનસ A1 કેટલા, 2 ભાગ્યા 3 ઓછા 2 1 2, તો 26 ઓછા 2 એટલે 24 અને એના ભાગ્યા 2 કેટલા થાય, 12, એટલે અહીંયા 12 આવશે, બરાબર છે। જો એનું સોલ્યુશન આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ A બરાબર 2 છે અને ત્રીજું પદ A+2D બરાબર 26 છે, એક આ રીત પણ છે। આ રીતમાં શું છે તો સમજીએ, તો જો આ બરાબર આ શું છે એ એટલે 2 થઈ ગયા, A1 બરાબર A પહેલું પદ એટલે A બરાબર છે, બીજું પદ એટલે કે A+2D અને આ શું છે A+D અને આ A+2D A+2D બરાબર હોય એમાં એની કિંમત આપણને ખબર છે, તો ડીની કિંમત શોધી શકાય, હા શોધી શકાય, અને એ જે કિંમત છે એને કહેવાય સાપેક્ષની રીત, બરાબર આદેશની રીત, બરાબર છે આદેશની રીત, તેના પરથી તમને ડી મળી જશે। જો આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ A+2 છે અને ત્રીજું પદ A+2D 26 છે, આપણી પાસે સૂત્ર હતું AN+N(N-1)×D, તો આ ત્રીજું પદ છે તો A3 A+N-1(N-1) એટલે 3 ઓછા 1 એટલે 2 2D એટલે A+2D 26। હવે આમાં જો એની કિંમત આપણને ખબર છે 2 મૂકી દો તો કેટલા થાય, A2 મૂકો એટલે આ 2 આ સાઈડ જતા રહે એટલે 24, હવે આ 2 અને D ગુણાકારમાં તો 2 ભાગાકારમાં જાય, 24 ભાગ્યા 2 એટલે 12, તો એ બરાબર 12 એટલે D બરાબર 12 મળી ગયા। એ જ રીતે બીજું પદ શોધાય તો બીજું પદ બરાબર A+D કહેવાય, A+D એટલે કે A કેટલા 2, D કેટલા 12, 12+2 14, તો ખાલી સ્થાનમાં કેટલા આવશે 14। આ ત્રીજું જોઈએ, તો જો એમાં પણ આપણે D આરામથી શોધી શકાય છે, બરાબર છે, એમાં A શોધવો છે આપણે। આ પહેલું પદ આપ્યું હોય તો આરામથી બધા પદ શોધી શકાય, પણ એ તો પહેલું પદ જ નથી આપ્યું તો શું કરશું, તો અહીંયા આપણે પહેલાં D શોધી લઈશું કે જેથી અહીંયા આપણે પહેલા પદ આરામથી મૂકી શકાય, બરાબર છે। અહીંયા પણ આપણે જે અગાઉ સૂત્રનો ઉપયોગ કર્યો એ D=AM-AN/N-N એનો પણ ઉપયોગ થઈ શકે એમ છે, પણ અહીંયા જો બીજું પદ આપ્યું છે, બીજું પદ એટલે A2 બરાબર A+D
ए प्लस डी એટલે જો ए प्लस डी बराबर तेर आने समीकरण एक आप्यू। चौथु पद आप्यू छे ए प्लस थ्री डी तो आप्यू छे बराबर त्रण बराबर छे। ए प्लस चौथु पद एटले ए प्लस थ्री बराबर त्रण बराबर छे। हवे आने लोपनी रीते का तो पछी ए ने करता बनाओ का तो डी ने करता ए थी अहींया ए ने करता बनाओ એટલે જો આવું કઈક થશે જ્યાંથી જોજો ए प्लस डी बराबर तेर तो हूँ आने आ रीते पण लखी शकूँ ए बराबर तेर ओछा डी लखाय तो के हा लखाय केम के आ डी आ साइड जतो रहे एटले तेर ओछा डी लखाय। ओके हवे आ ए किंमत मळी ए किंमत आपणे समीकरण बे मां मूकी दीधुं तो जो तो हवे ए प्लस थ्री डी हवे हूँ ए नी जगह शुं लखीश तेर ओछा डी तो तेर ओछा डी वत्ता त्रण डी बराबर केटला थया तो के त्रण तो केटला थई गया त्रण बराबर छे। हवे जो आ ओछा डी अने वत्ता त्रण डी त्रण मांथी एक जाए तो बे डी अने आ तेर बराबर नी आ साइड जाए केटला थाय माइनस तेर तो जो आ थशे टू डी बराबर त्रण ओछा माइनस तेर त्रण ओछा माइनस तेर एटले केटला थाय तो के माइनस दस। हवे तो तमने टू डी बराबर मळ्या माइनस दस बराबर छे टू डी बराबर मळ्या माइनस दस। आ बे अने डी बे गुणाकार में तो बराबर नहीं आ साइड एटले जाए एटले भागाकार में तो माटे डी बराबर माइनस दस भाग्या बे बे भाग एटले के केटला थाय माइनस पांच तो डी बराबर माइनस पांच बराबर छे। एटले जो अहींया એટલે આ ઉકેલ મળ્યો ડી બરાબર માઇનસ પાંચ। હવે ડી બરાબર માઇનસ પાંચ મળ્યા એ ડી બરાબર માઇનસ પાંચ આ સમીકરણ એકમાં મૂકી દો તો જો ડી બરાબર માઇનસ પાંચ એટલે એ વત્તા ડી એટલે કેટલા માઇનસ પાંચ બરાબર તેર। હવે આ પ્લસ માઇનસ વત્તા ઓછા ઓછા તો એ ઓછા પાંચ બરાબર તેર બરાબર છે। હવે આ ઓછા પાંચ બરાબરની આ સાઈડ જાય શું થાય વત્તા એટલે એ બરાબર તેર વત્તા પાંચ તેર વત્તા પાંચ કેટલા થાય તો એ બરાબર અઢાર ખ્યાલ આવી ગયો। તો જો અહીંયા એ બરાબર અઢાર એટલે એ બરાબર અઢાર એટલે એ વન એટલે પ્રથમ પદ મળી ગયું અઢાર। ત્રીજું પદ શોધવું છે તો ત્રીજું પદનું સૂત્ર શું મળશે એ પ્લસ ટુ ડી તો એ પ્લસ ટુ ડી એ કેટલા અઢાર એ અને ટુ ડી એટલે ડી કેટલા માઇનસ પાંચ તો બે પંચા દસ કેટલા પણ વત્તા ઓછા ઓછા દસ અઢારમાંથી ઓછા દસ અઢાર ઓછા દસ કેટલા થાય આઠ તો આઠ એટલે આમ ખાલી સ્થાનોમાં અહીંયા જુઓ અહીંયા આવશે અઢાર અને અહીંયા આવશે દસ બરાબર છે સોરી આઠ આવશે અહીંયા આવશે અઢાર અને અહીંયા આવશે આઠ બરાબર છે। ઓકે એ રીતે ત્રીજાની વાત કરીએ તો પાંચ ખાલી જગ્યા નવ પૂર્ણાંક એક દ્વિતીયાંશ આને આપણે સરળ ફોર્મમાં એટલે કે સરળમાં ફેરવવું પડે કે જો સરળ પૂર્ણાંકમાં તો નવ દુ અઢાર અઢાર વત્તા એક ઓગણીસ ઓગણીસ છેદમાં બે આ એનું સરળ રૂપાંતર થયું તો આને આ રીતે પહેલાં ફેરવવા પડવા બરાબર તો આ હવે આને આપણે સોલ્યુશન લાય આ કેટલા છે હવે ઓગણીસ ભાગ્યા બે કહેવાય તો આપણે હવે આને સાદરૂપ આગળ આપીએ તો જો અહીંયા આપેલ સમાંતર શ્રેણીમાં એ બરાબર પાંચ એ તો ફિક્સ થઈ ગયું એ પ્લસ થ્રી ડી બરાબર નવ પૂર્ણાંક એક દ્વિતીયાંશ નવ પૂર્ણાંક એક દ્વિતીયાંશ એટલે કેટલા તો કે ઓગણીસ ભાગ્યા બે હવે સમીકરણ આ જે આગળ સોલ્વ કર્યા એ રીતે થાય તો એ બરાબર પાંચ આપ્યા છે એ બરાબર પાંચ અહીં મૂકી દેવાય તો એ બરાબર પાંચ અહીં મૂકીએ તો જો આવું કંઈક થશે એ બરાબર પાંચ બરાબર સોરી વત્તા ત્રણ ડી બરાબર આ થઈ જાય ઓગણીસ ભાગ્યા બે પાંચ આ સાઈડ જતા રહે એટલે ઓછા પાંચ થઈ જાય એટલે આ કેન્સલ થઈ જશે ઓછા પાંચ હવે નવ દુ સોરી આ છોકડી ગુણાકાર થાય એટલે પાંચ દુ દસ તો ઓગણીસ ઓછા દસ ભાગ્યા બે ઓગણીસ ઓછા દસ કેટલા થાય નવ ભાગ્યા બે હવે ત્રણ ડી બરાબર નવ ભાગ્યા બે તો આ ત્રણ તરી નવ થયા તો ત્રણ તરી નવ તો ત્રણ દ્વિતીયાંશ ત્રણ દ્વિતીયાંશને લખવું હોય તો એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ તો જો
एक पूर्णांक डी केटला मळ्या एक पूर्णांक एक दत्यांश बराबर छे अने ए बराबर पांच। एज रीते हवे बीजू पद शोधवू होय तो बीजा पद एटले के आपणे शुं करशुं बीजू पद शोधवू छे। आपणी पासे जो अहींया पहेलू पद आप्युं छे बीजू पद नहीं आप्युं, तो पण पहेलू पद में आपणे डी उमेर्या तो बीजू पद मळी जाय। तो डी केटलो मळ्यो एक पूर्णांक एक दत्यांश, तो जो ए प्लस डी तो पांच वत्ता एक पूर्णांक एक दत्यांश एटले छ पूर्णांक एक दत्यांश। एज रीते त्रीजो पद में पण जो एवं ज आपणे मळे छे एक वत्ता टू डी ए वत्ता टू डी बराबर पांच वत्ता एक बे गुणिया त्र बे गुणिया एक पूर्णांक एक दत्यांश। तो अहीं पण आपणे नाउज मळे छे त्रण ने पांच आठ बराबर छे, आ बे बे कैंसल थई जाय पण आ त्रण दत्यांश कहेवाय। एटले का तो पछी आने तमे एवुं समजो कि आ बे अने आ एक लाख बे भाग्या बे एटले एक अने आ बे बे वत्ता बे बे वत्ता एक त्रण त्रण वत्ता पांच एटले आठ थई गया। तो पहला खाना में आवशे छ पूर्णांक एक दत्यांश अने बीजा खाना में आवशे आठ। हवे जो चौथुं माइनस चार खाली जगह खाली जगह खाली जगह खाली जगह छ, तो समांतर श्रेणी तो छे ज। हवे आपणे शुं लाव पहेलुं पद आपेलुं छे तो आपणे शुं शोधशुं डी। आ छे जो आ रीते शोधाय आ ए बराबर माइनस चार ए बराबर माइनस चार। हवे आपणे आ जो पहेलुं बीजू आ त्रीजू आ चौथुं आ पांच अने आ छ, तो ए सिक्स बराबर आप्युं छे छ, तो ए सिक्स बराबर छ तो आपणे एवुं लखी शकाय ए वत्ता फाइव डी बराबर छ, ए वत्ता फाइव डी बराबर छ। तो माटे छ बराबर ए केटला माइनस चार वत्ता पांच डी। हवे आ चार ने आ साइड लई जाइए केटला थाय तो ओछा चार ने वत्ता चार थाय तो छ वत्ता चार छ वत्ता चार केटला थाय दस, एटले आ दस बराबर पांच डी पांच डी पांच दू दस एटले डी बराबर केटला थई गया बे, तो डी बराबर बे एटले डी बराबर बे अने बराबर माइनस चार। तो हवे जो डी बराबर बे मळी गया तो आ माइनस चार में बे उमेरी दो एटले माइनस बे, माइनस बे में बे उमेरी दो एटले जीरो, जीरो में बे उमेरी दो एटले बे, बे में बे उमेरो एटले चार, चार में बे उमेरो एटले छ। एटले आखी आपणने श्रेणी मळी गई। तो जुओ अहीं आपेल समांतर श्रेणी में प्रथम पद ए बराबर माइनस चार, छठू पद ए वत्ता फाइव डी बराबर छ, समीकरण उकेल करे तो ए बराबर माइनस चार ने डी बराबर बे ए केवी रीते आवी मैं तमने समझाई दीधुं। बीजू पद जुए छे तो ए में डी उमेरी दीए तो माइनस चार वत्ता बे एटले माइनस बे। त्रीजू पद जुए छे तो ए वत्ता टू डी माइनस चार वत्ता बे गुणिया डी एटले डी एटले बे, तो बे दू चार चार ओछा चार जीरो, ए वत्ता थ्री डी। चौथू पद माइनस चार वत्ता त्रण दू छ, छ ओछा चार केटला थाय बे, ए वत्ता फोर डी माइनस चार वत्ता चार दू आठ, आठ ओछा माइनस चार चार, अने छेलू पद छ तो छे ज। तो आपणाने खाली स्थानों में कयो अंक आवशे ए वस्तु ख्याल आई गयो बराबर छे। हवे अहींया तमे जोशो तो प्रथम पद आप्युं नथी, अहींया बे समीकरणों आप्या छे। तो आ ए टू बराबर आ जो आ ए टू कहेवाय, ए टू एटले एटले बीजू पद एटले ए वत्ता डी बराबर आप्या छे आड़त्रीस, અને બીજું છે આ પહેલું આ બીજું આ ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું, તો છઠ્ઠું પદ એટલે કે એ વત્તા ફાઇવ ડી બરાબર માઇનસ બાવીસ. હવે આગળ કરી દઉં એમ આ એ અહીંયા આપણે એ બરાબર કઈ સમીકરણ મળશે તો કે એ બરાબર આડત્રીસ ઓછા ડી. હવે એ આડત્રીસ ઓછા ડી આમાં મૂકી દેવાય, તો જો આડત્રીસ આડત્રીસ ઓછા ડી વત્તા ફાઇવ ડી બરાબર માઇનસ બાવીસ. હવે જો આડત્રીસ બરાબરની આ સાઈડ જતા રહે કેટલા થઈ ગયા માઇનસ આડત્રીસ, આ પાંચ ડીમાંથી એક ડી જતા રહે એટલે ફોર ડી, અને આ માઇનસ આડત્રીસ અને માઇનસ બાવીસ તો માઇનસ સાઠ બરાબર છે. તો આ જો ભાગાકાર થાય તો કે હા થાય, કેટલા થશે તો પંદર ચોક સાઠ, તો માઇનસ પંદર ડી બરાબર માઇનસ પંદર. તો અહીંયા જુઓ તમે બીજું પદ બરાબર એ વત્તા ડી બરાબર આડત્રીસ, છઠ્ઠું પદ બરાબર એ વત્તા ફાઇવ ડી બરાબર માઇનસ બાવીસ. આ સમીકરણ એક અને આ સમીકરણ બે ઉકેલ કેવી રીતે લાયા એ મેં તમને સમજાવી દીધું કે જેમાં ડી બરાબર માઇનસ પંદર મળે છે. હવે ડી બરાબર માઇનસ પંદર એ વસ્તુ આમાં મૂકી દો, તો માઇનસ પંદર અહીં મૂકો તો એ વત્તા માઇનસ પંદર બરાબર આડત્રીસ, તો
એમાંથી 15 બાદ કરીએ તો 38 થાય, તો એની સંખ્યા કેટલી? તો આ માઇનસ 15 બરાબરની આ સાઈડ લઈજીએ તો પ્લસ, તો 38 વત્તા 15 કેટલા થાય? તો 53. 38 વત્તા 15 તો 53, તો એ બરાબર 53. તો એ અને ડી બંને મળી ગયા. હવે જો તો એ મળી ગયા 53, તો પ્રથમ પદ આપણને મળી ગયું અહીંયા એ બરાબર 53, એટલે અહીં 53, એમાંથી 15 બાદ કરો એટલે 38. હવે એમાંથી હવે 38માંથી 15 બાદ કરો એટલે આગળના પદો મળતા જશે. તો જો પ્રથમ પદ એ બરાબર 53, ત્રીજું પદ બરાબર એ વત્તા 2d, 53 વત્તા 2 ઇન્ટુ માઇનસ 15, માઇનસ 15 ગુણ્યા 2, તો માઇનસ 30. માઇનસ 30 એટલે 53માંથી માઇનસ 30 જતા રહે, એટલે 53માંથી 30 બાદ કરીએ કેટલા થાય? તો 53માંથી 30 બાદ કરીએ એટલે થાય 23. એ જ રીતે ચોથું પદ, તો એ વત્તા 3d, 53 વત્તા 3 ગુણ્યા માઇનસ 15, 15 તરી 45 એટલે માઇનસ 45, 53માંથી 45 જાય તો કેટલા થાય? 8. પાંચમું પદ એ વત્તા 4d, 53 વત્તા 4 ગુણ્યા માઇનસ 15, 15 ચોક 60 એટલે માઇનસ 60. 53માંથી માઇનસ 60 ના જાય, પણ આપણે બાદબાકી કરીએ તો 7 રહે, પણ નિશાની કોની? મોટાની, એટલે માઇનસ 60ની, તો માઇનસની નિશાની એટલે માઇનસ 7. તો આપણને બીજું પદ, પ્રથમ પદ મળશે 53, ત્રીજું પદ મળશે 23, ચોથું મળશે 8, પાંચમું મળશે માઇનસ 7. પ્રશ્ન નંબર 4, સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય? તો ધારો કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું એનમું પદ 78 છે. એનમું પદ 78મું છે એટલે એ એન બરાબર 78, ખ્યાલ આવે છે? સમાંતર શ્રેણીનું 3, 8 આ સમાંતર શ્રેણી છે, એનું કેટલામું પદ 78 થશે? તો આપણે એવું માની લઈએ કે એનમું પદ 78મું છે. હવે એ એન બરાબર 78 માની લીધું, તો એ બરાબર 3 છે. ડી બરાબર આ સમાંતર શ્રેણી છે, તો કોઈપણનું આપણે બીજામાંથી પહેલું બાદ કરી દઈએ, કાં તો ત્રીજામાંથી બીજું બાદ કરીએ, કાં તો ચોથામાંથી ત્રીજું બાદ કરી દઈએ, તો આપણને ડી મળી જાય. તો ડી બરાબર 8 + 3 કેટલા થાય? 5. એ એન બરાબર 78 અને એન આપણે શોધવાના છે, બરાબર છે? તો એ એનનું સૂત્ર ખબર છે આપણાને, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન બરાબર 78, એ તો આપણે લઈ લીધું. એ એન બરાબર 78, એ બરાબર 3, એન બરાબર આપણાને ખ્યાલ નથી, શોધવાનું છે કેટલા મું પદ છે, એટલે એન માઇનસ 1 ઇન્ટુ ડી. ડી ખબર છે 5, કિંમતો મૂકી દીધી. ઓકે, ડન. સાદરૂપ આપીએ તો આ 3 બરાબરની આ સાઈડ જતા રહે, માઇનસ 3 એટલે 78માંથી 3 જાય એટલે 75, એન ઓછા 1 ગુણ્યા 5, તો અહીંયા બાદ અહીં ભાગાકાર થાય છે એવું, 15 × 5 = 75, તો આ ભાગાકાર થશે એટલે 15 રહેશે, એન માઇનસ 1, 15 બરાબર એન માઇનસ 1. હવે માઇનસ 1 બરાબરની આ સાઈડ જાય એટલે 16, તો એન બરાબર 16. આમ સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું 16મું પદ કયું હશે? 78. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. આ બે સમાંતર શ્રેણી જ છે, એમાં આપણે કોઈ જરૂર છે એની ચકાસવાની? તો આ બે સમાંતર શ્રેણી આપી છે, આ 205 અને માઇનસ 47, એ છેલ્લું પદ કયું છે, એટલે કે આમાં પદો કેટલા છે એ આપણે શોધવું છે. હવે પદો કેટલા છે કે કેટલામાં નંબરનું પદ છે, એટલે આપણે શું શોધવાનું થયું? એન. તો જો પહેલી શ્રેણી લઈએ, આપેલ સાત શ્રેણી, સમાંતર શ્રેણી 7, 13, 19 થી લઈને 205 માટે એ બરાબર 7, ડી બરાબર 13 - 7 એટલે 6, અને અંતિમ પદ એલ બરાબર 205. ધારો કે શ્રેણીનું અંતિમ પદ એનમું છે, તો એન બરાબર એટલે કે એ એન બરાબર 205, તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન બરાબર કેટલા? 205. 7 એ ડીની કિંમત, એન નથી ખબર, તો એન માઇનસ 1 ઇન્ટુ ડી, ડી એટલે 6. 7 આમાં આ સાઈડ લઈ જાય એટલે બાદબાકી જતા રહે, તો 205માંથી 7 જાય એટલે 198 બરાબર 6 × n-1. 6 વડે ભાગાકાર થશે તો 33 × 6 = 198 બરાબર છે? 33 × 6 = 198, તો આ ભાગાકાર થશે એટલે અહીં 33 આવી જશે અહીંયા, તો n માઇનસ 1 બરાબર 33. તો આ 1 - 1 બરાબરની આ સાઈડ જાય, તો માઇનસ 1 બરાબરની આ સાઈડ જાય, તો પ્લસ, તો 33 + 1 = 34, તો n બરાબર 34. તો આમ આ જે 205માં નંબરનું પદ છે, કયા નંબરનું પદ હશે? 205 છે, 34માં નંબરનું, એટલે કે આ ટોટલે ટોટલ કેટલા પદ છે? 1, 2, 3, આ છેલ્લું કયું છે? 34. એવું જ નીચે છે, તો જુઓ એવું જ આપેલ શાંત સમાંતર શ્રેણી 18, 15, 1/2, 13 થી લઈને -47 માટે, તો એ બરાબર 18,
ડી બરાબર કેટલા? તો 15 પૂર્ણાંક એક દૂત્યાંશ, તો 15 માં પૂર્ણાંક એક દૂત્યાંશમાંથી આપણે બાદ કરવું છે તો શું કરશું? પહેલાં એને સરળ ફોર્મમાં ફેરવવું પડે, તો માઇનસ 2 એક પૂર્ણાંક એક દૂત્યાંશ આવું મળશે આપણને, એટલે માઇનસ 5 એક ભાગ્યા 2, માઇનસ 5 ભાગ્યા 2, અને અંતિમ પદ માઇનસ 47 છે, એલ બરાબર 47. એલ કહો કે એ એન કહો એ આપણે આગળ વાત કરી ચૂક્યા છે. હવે ધારો કે શ્રેણીનું અંતિમ પદ એનમું છે, તો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, આ એલ, એલ એટલે કે એ એન જ કહેવાય. તો માઇનસ 47 બરાબર 18 વત્તા એન માઇનસ 1 ગુણ્યા માઇનસ 5 ભાગ્યા 2. હવે આ 18ને આ સાઈડ લઈ જઈએ તો માઇનસ, તો માઇનસ 47 માઇનસ 18 તો સરવાળો થાય 47 વત્તા 18, 47 નિશાની કોની? મોટાની. તો માઇનસ બરાબર માઇનસ 5 ભાગ્યા 2 એન ઓછા 1. હવે અહીંયા 13 5 65, જુઓ આ 13 5 65 એટલે કેટલા રહ્યા? 13. આ માઇનસ અને આ માઇનસ પ્લસ, તો 13 અને આ ભાગ્યામાં 2 છે આ જાય, એટલે 13 × 2 એટલે 26, 13 × 2 = 26, તો અહીંયા થશે 26. તો એન માઇનસ 1 બરાબર 26. હવે આ માઇનસ 1 બરાબરની આ સાઈડ જાય તો પ્લસ, તો 26 વત્તા 1 = 27, તો એન બરાબર 27. એટલે કે માઇનસ 47 નંબરનું પદ એ કયું છે? 27માં નંબરનું પદ છે. પ્રશ્ન નંબર 6, શું સમાંતર શ્રેણી 11 8 5 2નું કોઈ પદ માઇનસ 150 હોઈ શકે? શું એવું કોઈ 150 થશે કે કેમ? તો ચકાસી લઈએ કે આ માઇનસ 150 રહ્યું એ કોઈ એનમાં નંબરનું પદ છે. એનમાં નંબરનું પદ એટલે કે એ એન બરાબર 150, તો શક્ય હોય તો ધારો કે સમાંતર શ્રેણી 11 8 5 2નું એનમું પદ 150 છે, માઇનસ 150, તો એ બરાબર 18, ડી બરાબર માઇનસ 3, એ એન બરાબર માઇનસ 150. તો સૂત્રમાં મૂકીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, તો માઇનસ 150 બરાબર 11 વત્તા એન માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. આ 11 આ સાઈડ જાય તો માઇનસ, માઇનસ 150 માઇનસ 11 તો સરવાળો, તો માઇનસ 161 બરાબર આ માઇનસ 3 ગુણ્યા 1 માઇનસ એન માઇનસ 1, આ માઇનસ આ માઇનસ પ્લસ, 3 વડે ભાગાકાર થતો નથી એટલે ભાગાકારમાં જશે, તો 161 ભાગ્યા 3, એન માઇનસ 1 બરાબર 161 ભાગ્યા 3. તો હવે જો સાદરૂપ આપીએ તો આ માઇનસ 1 આ સાઈડ જાય તો 103 ઉમેરીએ તો 164, તો 164 ભાગ્યા 3. હવે 164 ભાગ્યા 3 કોઈ પદ હોઈ શકે જ નહીં, પદ પૂર્ણ જ હોય, 1 2 3 4 5. એવું ના હોય કે આ 18 નંબરનું પદ છે કે 1.5 નંબરનું પદ છે કે 5.5 નંબરનું પદ છે, એવું તો હોય નહીં. પદ આખું જ હોય, 1 હોય 2 હોય 3 હોય 4 હોય, એટલે કે કોઈ પૂર્ણાંક કે એ કોઈ પ્રાકૃતિક સંખ્યા જ હોય, બરાબર છે, એ કોઈ પ્રાકૃતિક સંખ્યા કાં તો ધન પૂર્ણાંક હોય. તો જો પરંતુ એન એ સમાંતર શ્રેણીનો પદનો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક જ હોય, આથી સમાંતર શ્રેણીનું, સમાંતર શ્રેણી 11 8 5 2નું કોઈ પદ, કોઈ પણ પદ માઇનસ 150 થઈ શકે નહીં, એટલે આવું 150મું પદ હોઈ શક્ય જ નથી, બરાબર છે. પ્રશ્ન નંબર 7, સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધવું. હવે 11મું પદ 38, 11મું પદ 38 એટલે એને આ રીતે લખી શકાય, 11મું પદ એટલે એ 11, એ 11 એટલે કે એ વત્તા 10 ડી બરાબર 38, આ પરિણામ 1 કહી દો. 16મું પદ કહે છે 73, તો 16મું એટલે કે એ 16, તો એ વત્તા 15 ડી બરાબર 73, આટલું થાય. તો હવે આપણે આ બંનેને બાદબાકી કરી દઈએ કે જેમ કે આ જો આની બાદબાકી કરે તો આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, બાદબાકી કરી એમાંથી એ જાય તો 0, 10માંથી માઇનસ 15 જાય તો માઇનસ 5 ડી, 38 ઓછા 73 તો 73માંથી 38 કાઢે તો કેટલા થાય? તો 35 બરાબર છે, તો માઇનસ 35 થશે, આ માઇનસ અને આ માઇનસ પ્લસ, એમ 5 7 35 એટલે ડી બરાબર 7, ડી બરાબર કેટલા મળ્યા? 7. આ જે આપણે રીત કરી બાદબાકીની એને કહેવાય લૂપની રીત. હવે જોઈએ અહીંયા એ બરાબર 11, એ વત્તા 10 ડી, એ વત્તા 10 ડી બરાબર 38, એ 16 બરાબર એ વત્તા 15 ડી, એ વત્તા 15 ડી બરાબર 73, જે અહીંયા આપેલું છે.
આ સમીકરણનો ઉકેલ કરો તો એ ડી બરાબર આપણને 7 મળ્યા. હવે આ ડી બરાબર 7 એ આ સમીકરણ કે આ સમીકરણ કોઈ બી સમીકરણમાં મૂકો એટલે એની કિંમત મળી જાય. એની કિંમત મળશે -32, બરાબર છે? ઓકે, 31મું પદ શોધવું છે તો 31મું પદ તો એ 31 બરાબર એ વત્તા 30D, એ આપણાને ખ્યાલ છે કેટલો મળ્યો, -32 વત્તા 30 ગુણ્યા ડી કેટલા છે, 7, તો 7 3 7 21 અને 0 એટલે 210, 210 ઓછા 32 તો 178, એટલે કે આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ કેટલું હશે તો 178. અને જે આ નીચે મેં તમને વાત કરી હમણાં કે કોઈ બે પદ આપેલા હોય અને એમનો તમારે સામાન્ય તફાવત ડી શોધવો હોય તો સહેલાઈથી કેવી રીતે શોધી શકાય, તો ડી બરાબર જો 16મું પદ જે મોટું હોય પહેલાં રાખવાનું, એટલે કે 16મું પદ ઓછા 11મું પદ, એટલે 16મું પદ ઓછા 11મું પદ, પછી ભાગ્યા જે પદ છે એટલે કે 16 જે ના 11, તો 16 ઓછા 11 તો 16મું પદ 73 અને 11મું પદ 38, 73 ઓછા 38 ભાગ્યા 5 એટલે 35/5 એટલે 7. ખ્યાલ આવી ગયો? તો આ બે રીત છે, લોકની રીત અને એક આ સાદી રીત, બરાબર છે? તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. અસ્તુ.